હલો ફ્રેન્ડ, આજે આપણે અમુક ભરતીઓ એપ્રિલ મહિનામાં જે ચાલુ છે તેના વિશે થોડીક માહિતી જણાવી દઉં. હવે આમાં અમુક ભરતીઓ કરાર આધારિત હોય છે, તો તેમાં પણ તમે જો જોબ કરવા માગતા હો તો તમે ફોર્મ ભરી શકો છો, કારણ કે એના દ્વારા તમારે આગળ જતાં આવતા વર્ષે જીપીએસસીની ભરતી આવવાની હોય છે, તો તેમાં તમે ફોર્મ ભરી શકો. અને એક્સપિરિયન્સ મુજબ તમે અલગ અલગ કંપનીઓ પણ સારી એવી જોબ મેળવી શકો. એવું નથી ગવર્મેન્ટ કંપની, પણ કોઈ પણ સારી એવી કંપની હોય મોટી, જેમ કે ઓએનજીસી છે, આઈઓસીએલ છે, જીએનએફસી છે, આમાં તમે ફોર્મ ભરી શકો. અને કોર્પોરેશનમાં તો તમે જો એક્સપિરિયન્સ કરેલો હોય તો ઘણી વખત પરમાનન્ટ જોબ માટેની પણ અલગ અલગ વેકેન્સી આવતી હોય છે, તો તમે એક વર્ષનો એપ્રેન્ટિસ આવે છે, અમુક વખતે કરાર આધારિત ભરતીઓ આવે છે, તો તેમાં ખાસ તમારે ફોર્મ ભરવું, જેથી કરીને તમને સારો એવો અનુભવ મળી રહે અને તમારા જોબ વિશે તમને આગળ જતાં બીજા પણ ફાયદાઓ ઘણા છે. આજે આપણે કઈ કઈ ભરતીઓ ચાલુ છે તેના વિશે તમને માહિતી જણાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે. બીજું, અહીંયા વીએમસીમાં 11 માર્ચ આધારિત કરાર આધારિત ભરતી હોય છે. અહીંયા તમે મેં વાત કરી એ મુજબ જીપીએસસીમાં અને બીજી કંપનીઓમાં જ્યારે જોબ માટે અનુભવ માગતો હોય છે ત્યારે તમે જો આ કરાર આધારિત એક વર્ષનું કરેલું હોય તો પણ તમે તેમાં ફોર્મ ભરી શકો. અને છેલ્લી તારીખ 15/4/2023 છે, એટલે આમાં ખાસ એક ફોર્મ ભરી દો. અહીં વિડીયોમાં તમે સાઈડમાં જોઈ શકો છો કઈ કઈ ભરતીઓ છે, અને આખો વિડીયો મેં મૂકેલો છે અને ફોટા પણ મૂકેલા છે. અને બીજાની માહિતી જે છે આપણે ટેલિગ્રામ ચેનલ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જોઈન થઈ જજો, ત્યાં તમને એની પીડીએફ ફૂલ મળી જશે, એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય. બીજી એક એએમસીમાં ભરતી છે, એની છેલ્લી તારીખ 26/4/2023 છે. આમાં અલગ અલગ સિવિલની ભરતી છે. હવે તમારા મિત્રોને અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ સિવિલ કરેલું હોય તો તેને આ વિડીયો શેર કરો, અથવા તમે એને ફોન દ્વારા પણ માહિતી આપી શકો, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય જે જોબ ન કરતા હોય અથવા અનુભવ માટે સારી એવી જોબ લેવા માગતા હોય તો તેને આ વિડીયો કામ આવી શકે. અહીંયા આસિસ્ટન્ટ મેનેજરની વેકેન્સી છે, એમાં કોણ કોણ ફોર્મ ભરી શકે, તો એમબીએ વાળા, સીએ વાળા, ડિપ્લોમા બિઝનેસ મેનેજમેન્ટ, આ જે વિદ્યાર્થી મિત્રોએ કરેલું હોય ત્યાં ફોર્મ ભરી શકે. કઈ રીતના ફોર્મ ભરવું એની સંપૂર્ણ પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે. પછી આઈસીટી એન્જિનિયરની છે, ઇન્જિનિયરી એટલે એ પણ બી સિવિલ માટેની છે, 5 વર્ષનો અનુભવ સાથે છે. મેં તમને વાત કરી એ મુજબ જો તમે આમાં ફોર્મ ક્યારે જ ભરી શકો જો તમે અનુભવ લીધેલો હોય તો. આવી રીતના ડેપ્યુટી સિટી એન્જિનિયરની માહિતી છે, વેકેન્સી છે, અને એમાં 7 વેકેન્સી છે. એ પણ બી સિવિલની છે, એમાં 7 વર્ષનો અનુભવ છે. પછી એડિશનલ સિટી એન્જિનિયર માટેની છે, એમાં 2 વેકેન્સી છે, બી સિવિલ જ છે અને 15 વર્ષનો અનુભવ છે. અહીંયા તમારે જો લાગુ પડતું તો આમાં ફોર્મ ભરવું, બાકી તમારા મિત્રોને શેર કરવું. બીજી અહીંયા એક જીએસએફસીમાં એપ્રેન્ટિસની ભરતી ચાલુ છે, અત્યારે 11 મહિનાની હોય છે, 10 થી 11 મહિનાની, અને 19/4 એની છેલ્લી તારીખ છે. અહીંયા તમે સાઈડમાં દરેક માહિતી વિડીયોમાં ફોટામાં જોઈ શકો છો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અને આમાં ફોર્મ ભરવાનો એ ફાયદો છે કે તો જો તમે જીએસએફસીમાં જોબ કરવા માગતા હો તો એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારો વધારે ચાન્સ છે. અને બીજી કોઈ પણ ગવર્મેન્ટ કંપની, આ બધી ગવર્મેન્ટ કંપની છે, ઓએનજીસી, આઈપીસીએલ, જીએનએફસી, એમાં અમુક કરાર આધારિત ભરતીઓ થતી હોય છે, તો તેમાં પણ તમે ફોર્મ ભરી શકો. આ પણ સારી એવી ભરતી છે, કારણ કે અહીંયા પણ જીપીએસસી ક્લાસ 1-2 જેટલી એમાં સેલેરી હોય છે, અને આ પણ તમારે લાઈફ સિક્યોર કરવા માટે આ પણ સારી એવી બધી કંપનીઓ હોય છે. આની તમે સાઈડમાં વિડીયો પણ જોઈ શકો છો, ફોટા પણ જોઈ શકો છો. અને કઈ રીતે ફોર્મ ભરો તો કે જીએસએફસી કેરિયરમાં જઈને તમે એનું ફોર્મ ભરી શકો. અહીંયા અલગ અલગ બી સિવિલવાળાની છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ, એ બધાને ફોર્મ ભરાતા હોય છે, તો ખાસ તમારે ફોર્મ ભરવું. આવી રીતના અમુક ભરતીઓ જે ચાલુ છે તેના વિશે માહિતી જણાવી, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. અને બીજી પણ ક્લાસ 3નું બુકલિસ્ટ અથવા જીપીએસસીનું બુકલિસ્ટ તમારે જોતું હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. થેન્ક યુ.